નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન એન્ડ ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 9 વિષય સાયન્સ. તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 14, તેમનું નામ છે નૈસર્ગિક સ્ત્રોતો. તેમાં આપણે જોઈએ વિભાગ એ કે નીચેના દરેક પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો, પ્રત્યેકનો એક ગુણ છે. તેમાં આપણે જોઈએ પ્રશ્ન પહેલો કે રિનેટ્રિફિકેશન ક્રિયા સાથે સંકળાયેલા બેક્ટેરિયાનું નામ આપો. તેમાં આવશે સ્યુડોમોનોસાસ. ત્યારબાદ બીજું, લાઇકેન એ કયા પ્રદૂષકના વધતા સ્તર સામે સંવેદનશીલ છે. તેમાં આવશે સલ્ફર ડાયોક્સાઇડ. 3, શુક્ર અને મંગળ ગ્રહના વાતાવરણનો મુખ્ય ઘટક કાર્બન ડાયોક્સાઇડ છે. 4, કાર્બનના મૂળભૂત સ્વરૂપના નામ આપો, હીરો અને ગ્રેફાઇટ. 5, રેફ્રિજરેટર અને એર કન્ડિશનરમાં કયા માનવસર્જિત સંયોજનોનો ઉપયોગ થાય છે, CFC. 6, ઓઝોન રક્ષણાત્મક સ્તર તરીકે કાર્ય કરે છે કારણ કે તે પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. 7, સૂર્યના કિરણો જળાશયો કરતાં જમીનને વધુ ઝડપથી ગરમ કરે છે. 8, કાગળ ઉદ્યોગમાં પારાના ક્ષાર ઝેરી પદાર્થો તરીકે ઉત્પન્ન થાય છે. 9, ચંદ્ર પરનું તાપમાન -190°C થી 110°C વચ્ચે રહેલું છે. આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. તેમાં જોઈએ કે એ વિધાન ખરું છે. ત્યારબાદ આપણે જોઈએ 10, કે ગ્રીન હાઉસ અસર એટલે શું. તેમાં જોઈએ કે કેટલાક વાયુઓ પૃથ્વીમાંથી ઉષ્માને પૃથ્વીના વાતાવરણમાંથી બહાર જતા રોકે છે. આ કારણસર પૃથ્વી અને તેની આસપાસના વાતાવરણનું તાપમાન ઉષ્ણ રહે છે. આ અસરને ગ્રીન હાઉસ અસર કહે છે. 11, એમોનિયા નાઇટ્રાઇટ અને નાઇટ્રેટનું રૂપાંતર થવાની ક્રિયા એ નાઇટ્રિફિકેશન છે. 12, હવાના પ્રદૂષણથી કયા રોગોની સંભાવના વધતી જાય છે, કેન્સર, હૃદયરોગ અને એલર્જી. ત્યારબાદ જોઈએ 13, કે કેટલાક બેક્ટેરિયા માટે તત્વીય નાઇટ્રોજન ઝેરી બન્યો છે. આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. એમાં ખોટું. ત્યારબાદ 14, વ્યૂમસ બનાવવામાં મદદરૂપ સજીવ કયું છે, અળસિયું. અને 15, પાણીના તાપમાનમાં થતા અચાનક પરિવર્તનથી જળચર પ્રાણીઓની કઈ ક્રિયા પર વિપરીત અસર થાય છે, પ્રજનન ક્રિયા. 16, વિધાન X એ કાર્બન ડાયોક્સાઇડ પ્રદૂષક વાયુ છે. વિધાન Y CO2 ગ્રીન હાઉસ અસર સર્જતો મુખ્ય વાયુ છે. તેમાં જોઈએ કે વિધાન X અને Y માટે કયો વિકલ્પ સાચો છે. તો જવાબ આવશે X ખોટું છે અને Y છે એ સાચો છે. ત્યારબાદ આપણે જોઈએ 17મો પ્રશ્ન, કે અશ્મિ બળતણના અમર્યાદિત વપરાશ સાથે વાતાવરણમાં કોની ટકાવારી બમણા પ્રમાણમાં વધે છે, CO2. ત્યારબાદ 18મો, કે પૂર્ણ નામ આપો, CFC એટલે કે ફ્લોરોકાર્બન. 19મો, વાતાવરણના ઓક્સિજનનો ઉપયોગ કરતી કોઈ પણ 3 ક્રિયાના નામ આપો, શ્વસન, દહન અને નાઇટ્રોજનના ઓક્સાઇડનું નિર્માણ. 20મો, ભૂમિ પ્રદૂષણ કોને કહે છે. ભૂમિ પરથી ઉપયોગી ઘટકો દૂર થવાથી તેમને હાનિકારક ઘટકો ઉમેરવાથી તેના પર આવેલી જૈવ વિવિધતા નષ્ટ થાય છે અને તેને ભૂમિ પ્રદૂષણ કહે છે. ત્યારબાદ 21મો પ્રશ્ન જોઈએ, કે ઝોડકા જોડો, તેમાં સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ, તેમાં આવશે એસિડ વર્ષા. 2, પારાના ક્ષાર, કાગળ ઉદ્યોગ, એલર્જી, હવાનું પ્રદૂષણ. અને 4, આલ્કલાઇડ યુરિયા, તેમાં આવશે નાઇટ્રોજન. ત્યારબાદ જોઈએ કે 22મો, ઝોડકા જોડો, નાઇટ્રોજન ચક્ર, તેમાં આવશે નાઇટ્રિફિકેશન. 2, ઓક્સિજન ચક્ર, તેમાં આવશે દહન. 3, કાર્બન ચક્ર, તેમાં આવશે પ્રકાશ સંશ્લેષણ. અને 4, જલ ચક્ર, તેમાં આવશે બાષ્પોત્સર્જન. ત્યારબાદ આપણે જોઈએ વિભાગ B, કે નીચેના પ્રશ્નોના આશરે 40 થી 50 શબ્દોમાં માગ્યા મુજબ ઉત્તર લખો, પ્રત્યેકના 2 ગુણ છે. તેમાં પ્રશ્ન પહેલો, કે શા માટે પૃથ્વી પર જીવન છે પરંતુ શુક્ર મંગળ જેવા ગ્રહ પર નથી. તેમાં આપણે જોઈએ કે પૃથ્વી પર જીવન છે કારણ કે પૃથ્વીની ફરતે ચાદરની જેમ ઢાંકતી હવાનું આવરણ એ વાતાવરણમાં આવેલું છે. હવામાં સજીવ જીવનના નિભાવવા માટે નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આવેલા છે, જેમાં 21% ઓક્સિજન, 0.03% કાર્બન ડાયોક્સાઇડ છે
અને પૃથ્વી પરના હવાના ઘટકો પૃથ્વી પરના જીવનમાં પરિણામે છે. શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર વાતાવરણનો મુખ્ય ઘટક કાર્બન ડાયોક્સાઇડ 95-97% છે. સજીવ જીવન માટે શ્વસનમાં જરૂરી ઓક્સિજન પ્રાપ્ત ન હોવાથી ત્યાં જીવન નથી. ત્યારબાદ આપણે પ્રશ્ન બીજો જોઈએ કે વાદળોનું નિર્માણ અને વરસાદ કેવી રીતે થાય છે. તેમાં જોઈએ કે દિવસના સમયે તળાવ, સરોવર, નદી, દરિયા પાણીનું બાષ્પીભવન થતાં પાણીની બાષ્પ બને છે અને પાણીની બાષ્પ ગરમ હવા સાથે વાતાવરણમાં ઊંચી જાય છે. ચોક્કસ ઊંચાઈએ હવા ઠંડી પડતાં પાણીની બાષ્પ સંઘનનમાં પામી પાણીના નાના નાના ટીપામાં ફેરવાય છે. આ રીતે વાદળોનું નિર્માણ થાય છે અને પાણીના નાના બિંદુઓથી સંઘનનની પ્રક્રિયાથી પાણીના બિંદુઓ કદમાં વધે છે. પાણીના બિંદુઓનું વજન વધવાથી તે જમીન પર વરસાદ સ્વરૂપે પડે છે. ક્યારેક હવાનું તાપમાન ખૂબ જ ઓછું થઈ જાય છે અને ક્યારેક હિમવર્ષા કે કરાના સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 3 કે ભૂમિ ક્ષરણને રોકવા અને ઓછું કરવા માટેની રીતો જણાવો. તેમાં આપણે જોઈએ કે વૃક્ષારોપણ અને ઘાસને રોપણે. ત્રીજું, ખેતરની ફરતે પાળા બનાવવા અને પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી. ત્રીજું, નદી કિનારે મોટા પથ્થરોને આડસો ગોઠવવી અને પર્વતીય વિસ્તારોમાં ધાબા અને ખેતી પદ્ધતિનો ઉપયોગ કરવો. ત્યારબાદ ચોથું જોઈએ કે ભૂમિ પ્રદૂષણ કેવી રીતે થાય છે તેની અસરો જણાવો. તેમાં જોઈએ કે આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વધુ માત્રામાં અને લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ભૂમિ પ્રદૂષણ થાય છે. આ ઉપરાંત ભૂમિ પરથી વનસ્પતિ આવરણો દૂર કરવાથી ભૂમિ પ્રદૂષણ થાય છે અને વધુ પડતા ખાતર અને જંતુનાશકોના ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મજીવો નાશ પામે છે અને ભૂમિની સંરચનાનો નાશ થાય છે. વ્યુમસ બનાવવામાં મદદરૂપ તેમજ પોષક દ્રવ્યોના પુનઃચક્રિયકરણમાં મદદરૂપ અળસિયાનો પણ નાશ થઈ શકે છે. જો ટકાઉ એટલે કે નિભાવસ્ત્ર કૃષિ ન કરવામાં આવે તો ઉપજાઉ ભૂમિ ખૂબ ઝડપથી ખડતર બિન ઉપજાઉ ભૂમિમાં પરિવર્તન પામે છે. ઉપયોગી ઘટકો ભૂમિ પરથી દૂર થવાથી અને અન્ય હાનિકારક પદાર્થો ભૂમિમાં ભળી જવાના કારણે ભૂમિની ફળદ્રુપતા ઘટે છે અને તેથી તેના પર આવેલી જૈવ વિવિધતા નાશ પામે છે. ત્યારબાદ પાંચમાં જોઈએ કે સજીવોને પાણીની જરૂરિયાત શા માટે હોય છે. તેમાં જોઈએ કે બધી કોષીય પ્રક્રિયાઓ માટે પાણી જરૂરી છે. શરીરમાં વિવિધ પદાર્થો પાણીમાં દ્રાવ્ય સ્થિતિમાં વહન પામે છે અને પાણીઓમાં ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટેની પાણી જરૂરી છે અને વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ માટે પાણી જરૂરી છે. ત્યારબાદ જોઈએ છઠ્ઠો પ્રશ્ન, કારણ આપો. દરિયાઈ પવનો દિવસે અને જમીનના પવનો રાત્રે સર્જાય છે. તેમાં જોઈએ કે દિવસ દરમિયાન સમુદ્ર પર હવા કરતાં જમીન પરની હવા વધુ ઝડપથી ગરમ થાય છે. આ ગરમ હવા ઉપરની તરફ જાય છે, આથી જમીન પર ઓછા દબાણનો વિસ્તાર ઉત્પન્ન થાય છે. સમુદ્ર પરની હવા ધીમેથી ગરમ થતી હોવાથી ત્યાં વધારે દબાણનો વિસ્તાર સર્જાય છે. હવાની ગતિ વધારે દબાણથી ઓછા દબાણ તરફ જાય છે, આથી દિવસ દરમિયાન દરિયાઈ પવનની દિશા સમુદ્રથી જમીન તરફ હોય છે. અત્રે જમીન તેમજ સમુદ્ર ઠંડા થાય છે, પરંતુ પાણી કરતાં જમીન વધુ ઝડપથી ઠંડી થાય છે. આથી જમીન પરની હવા સમુદ્રના પાણી પરની હવા કરતાં વધુ ઠંડી થતાં વધારે દબાણવાળો વિસ્તાર સર્જાય છે. આથી દરિયાઈ પવનો દિવસે અને જમીનના પવનો રાત્રે સર્જાય છે. ત્યારબાદ જે પ્રશ્ન નંબર 7, તફાવતના બે મુદ્દા લખો, હવાઈ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ. તેમાં પહેલું છે કે વાતાવરણની હવામાં હાનિકારક પદાર્થોના હવાઈ પ્રદૂષણ કહે છે. જળાવરણમાં હાનિકારક પદાર્થોના ઉમેરાને જળ પ્રદૂષણ કહે છે. હવાઈ પ્રદૂષણમાં બીજું જોઈએ કે પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી કેન્સર, હૃદય રોગ, એલર્જી જેવા રોગ થવાની સંભાવના વધે છે. અને જળ પ્રદૂષણમાં જોઈએ કે પ્રદૂષિત પાણી પીવાથી કોલેરા, ટાઇફોઇડ, કમળો જેવા રોગ થવાની સંભાવના રહે છે. ત્રીજું, હવાઈ પ્રદૂષણમાં હવાઈ પ્રદૂષણથી એસિડ, વરસાદ, ધુમ્મસની સમસ્યા સર્જાય છે. અને જળ પ્રદૂષણમાં ત્રીજું, જળ પ્રદૂષણથી પાણીમાં દ્રવ્ય ઓક્સિજનના ઘટકો, પાણીના તાપમાનમાં ફેરફારની સમસ્યા સર્જાય છે. ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર 8 કે પવન કેવી રીતે સર્જાય છે તે સમજાવો. તેમાં આપણે જોઈએ જવાબ કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી પર પડે છે ત્યારે તેમાંના અમુક કિરણોનું જમીન અને જળાશયો દ્વારા શોષણ થાય છે. બાકીના મોટાભાગના કિરણોનું જમીન અને જળાશયો દ્વારા પરાવર્તન થાય છે. આ પરાવર્તિત વિકિરણો વાતાવરણના નીચેની ગરમ કરે છે અને પરિણામે હવામાં પવન એટલે કે લહેરોનું નિર્માણ થાય છે અને જમીન પાણી કરતાં વધુ ઝડપથી
ગરમ થાય છે અને ઝડપથી ઠંડી પણ થાય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 9, ગ્રીન હાઉસ એટલે શું? ગ્રીન હાઉસ અસર કોને કહે છે? તેમાં જોઈએ કે ગ્રીન હાઉસ એટલે ઉષ્ણ કટિબંધીય વનસ્પતિઓને ઠંડા વાતાવરણમાં ઉષ્મા જાળવી ગરમ રાખવા માટે તૈયાર કરતા કાચના બંધ આવરણો. ત્યારબાદ જોઈએ કે ગ્રીન હાઉસ અસર, તેમાં કેટલાક વાયુઓ દાખલા તરીકે CO2 પૃથ્વીમાંથી ઉષ્માને તેના બહારના વાતાવરણમાં થતી રોકે છે. આ પ્રકારના વાયુઓને પૃથ્વીના વાતાવરણમાં વધારો સમગ્ર પૃથ્વીના વિશ્વના સરેરાશ તાપમાનમાં વધારો કરે છે અને આ પ્રકારની અસરને ગ્રીન હાઉસ અસર કહે છે. ત્યારબાદ જોઈએ વિભાગ C, કે નીચેના પ્રશ્નોના આશરે 60-80 શબ્દમાં મુદ્દા સ્વરૂપ ઉત્તર લખો. પ્રત્યેકના 3 ગુણ છે. તેમાં પહેલું કે ઓક્સિજન ચક્ર સમજાવો. તેમાં આપણે જોઈએ આકૃતિ કે વાતાવરણમાંનો O2 કાર્બોનિક અણુ C6H12O6 પ્રકાશ સંશ્લેષણ શ્વસન CO2 અને H2O. તેમાં જોઈએ કે સજીવ અને નિર્જીવ ઘટકો વચ્ચે થતા O2ના ચક્રિયકરણને ઓક્સિજન ચક્ર કહે છે. વાતાવરણમાં મુક્ત સ્વરૂપમાં આશરે 21% ઓક્સિજનના છે અને પૃથ્વીના પોપટામાં કાર્બન ડાયોક્સાઇડ ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપમાં સંયોજન રૂપે ઓક્સિજન મળી આવે છે. જૈવિક અણુઓ કાર્બોદિત પ્રોટીન લિપિડ અને ન્યુક્લિયર એસિડમાં આવશ્યક ઘટક તરીકે હોય છે. O2નો ઉપયોગ કરતી ક્રિયાઓ, વાતાવરણનો O2 3 પ્રક્રિયાઓ દહનમાં, શ્વસનમાં અને નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણમાં વપરાય છે. શ્વસનની ક્રિયામાં O2 જરૂરી છે, પરંતુ કેટલાક બેક્ટેરિયા માટે તત્વીય ઓક્સિજન ઝેર સમાન છે. O2 મુક્ત કરતી ક્રિયા, હરિત દ્રવ્ય ધરાવતા સજીવો દાખલા તરીકે લીલી વનસ્પતિઓ વડે થતી પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા O2 વાતાવરણમાં પાછું મુક્ત કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે પ્રશ્ન 2, ટૂંક નોંધ લખો ઓઝોન સ્તરની અગત્ય અને તેનું વિઘટન. વાતાવરણમાં તત્વીય ઓક્સિજન સામાન્ય રીતે દ્વિપરિમાણીય અણુ સ્વરૂપે જોવા મળે છે, પરંતુ વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજન 3 પરમાણુઓ ધરાવતો અણુ જોવા મળે છે, તેને ઓઝોન અણુ એટલે કે O3 કહે છે. ઓક્સિજનના દ્વિપરિમાણીય અણુથી વિપરીત ઓઝોન ઝેરી હોય છે, પરંતુ ઓઝોન પૃથ્વીની સપાટી દૂર કરે છે અને તે સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણોનું શોષણ કરી પૃથ્વીની સપાટી પર પહોંચતા રોકે છે. આ રીતે સજીવો માટે લાભદાયક છે. ઓઝોન સ્તરનું વિઘટન હાલમાં એક ગંભીર વૈશ્વિક સમસ્યા છે. મનુષ્ય દ્વારા બનાવેલા વિવિધ પ્રકારના સંયોજનો પૈકી CFC ક્લોરોકાર્બન વાતાવરણમાંથી સ્થાયી અવસ્થામાં હોય છે. CFC ક્લોરિન અને ક્લોરિનયુક્ત સ્થાયી કાર્બનિક સંયોજન છે અને તે કોઈ જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન પામતું નથી. તે ઓઝોન સ્તરની નજીક પહોંચી ઓઝોન અણુઓની સાથે પ્રતિક્રિયા કરી એક પછી એક અણુ દૂર કરે છે અને તેના પરિણામ સ્વરૂપે ઓઝોનના સ્તરમાં ઘટાડો થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ કે હવા, જમીન અને પાણીના સ્ત્રોતની ગુણવત્તા પર જંગલો કેવી રીતે અસર કરે છે તે જણાવો. તેમાં જોઈએ કે હવાના સ્ત્રોતની ગુણવત્તા પર જંગલો વાતાવરણમાંથી કાર્બનિક ડાયોક્સાઇડનું શોષણ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઓક્સિજન મુક્ત કરે છે અને વૃક્ષોના બાષ્પીભવનથી ગુમાવતી બાષ્પ ઠંડી પડી ઠંડકમય આવરણ અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે. હાલમાં જાણવા મળ્યું છે કે એન્ટાર્કટિકા ઉપરના ઓઝોનના સ્તરમાં છિદ્રો જોવા મળ્યા છે અને ઓઝોન સ્તરના વિઘટન અને ઓઝોનના નાશ થવાને કારણે પૃથ્વી પરના સજીવો પર તેની ગંભીર અસરો જોવા મળે છે. ત્યારબાદ જોઈએ બીજું કે જમીનના સ્ત્રોતની ગુણવત્તા પર જંગલની વનસ્પતિઓ જમીનના કણોને જકડી રાખી ધોવાણ અટકાવે છે અને તે ભૂમિય જળ કે ભેજ જાળવી રાખે છે. ભૂમિય સ્ત્રોતમાં પોષક દ્રવ્યો ઉમેરી ફળદ્રુપતા વધારે છે અને પાણીના સ્ત્રોતની ગુણવત્તા પર જંગલો વરસાદ લાવવામાં મદદ કરે છે. ભૂગર્ભીય પાણીનું સ્તર વધારવામાં મદદરૂપ કરે છે. ત્યારબાદ ચોથું કે જળ પ્રદૂષણની અસરો જણાવો. તેમાં જોઈએ કે જળાશયોમાં અનૈચ્છિક પદાર્થો જેવા કે ખેતરોમાં ઉપયોગમાં લેવાતા જંતુનાશક કે ખાતરો ભળવાથી અથવા કાગળ ઉદ્યોગમાં ઉત્પન્ન થયેલા પારાના ક્ષાર જેવી ઝેરી પદાર્થો અથવા ગટરના ગંદા પાણી ભળવાથી કોલેરાનું કે ટાઇફોઇડ જેવા રોગો ફેલાવનારા બેક્ટેરિયા પાણીમાં ઉત્પન્ન થાય છે. આવું પ્રદૂષિત પાણી પીવા માટે કે અન્ય ઉપયોગમાં લેવાતા સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો સર્જાય છે. ત્યારબાદ બીજું, જળાશયોમાં વસવાટ કરતી વનસ્પતિઓ અને પ્રાણીઓ પ્રાણીમાં ઉગડેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. જળાશયોમાં જૈવ વિઘટનીય પ્રદૂષકો ઉમેરાતા
તેના વિઘટન માટે દ્રવ્ય ઓક્સિજનમાં વપરાય છે અને દ્રવ્ય ઓક્સિજનના ઘટકો જળચર સજીવો પર વિપરીત અસર કરે છે અને જળાશયોમાંથી બીજા પોષક દ્રવ્યોનો પણ ઘટાડો થઈ શકે છે. ત્રીજું, જળાશયોમાં રહેતા જળચર સજીવો ત્યાંના એક વિશિષ્ટ તાપમાનને અનુકૂલિત હોય છે અને પાણીના ઉષ્મીય પ્રદૂષણને કારણે તાપમાનમાં અચાનક પરિવર્તન તેમના માટે નુકસાનકારક હોઈ શકે છે. તાપમાનના ફેરફારની અસર તેમની પ્રજનન ક્રિયા પર પડે છે. વિવિધ પ્રકારના પ્રાણીના ઈંડા અને તાપમાનમાં ફેરફાર પ્રત્યે સંવેદનશીલ હોય છે. ત્યારબાદ પાંચમું જોઈએ કે હવાનું પ્રદૂષણ અને તેની હાનિકારક અસરો સમજાવું. તેમાં જોઈએ કે હવાનું પ્રદૂષણ હવામાં હાનિકારક પદાર્થોને ઉમેરવાથી તેની ગુણવત્તામાં થતા ઘટાડાને હવાનું પ્રદૂષણ કહે છે. હવાનું પ્રદૂષણ એ કોલસો અને પેટ્રોલિયમ પદાર્થો જેવા અશ્મિબળતણના દહનથી થાય છે અને અશ્મિબળતણના દહન સાથે તેમાં ઓછી માત્રામાં રહેલા નાઇટ્રોજન અને સલ્ફરના દહનથી નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ ઉત્પન્ન થઈ હવામાં ભળે છે. અશ્મિબળતણનું દહન દ્વારા સળગ્યા વગરના કાર્બન કણો કે પદાર્થ નિલંબિત કણો સ્વરૂપે હવામાં ઉમેરાય છે અને આ પ્રદૂષણને હવામાં ઉમેરાતા હવાની ગુણવત્તા ઘટે છે. હવાના પ્રદૂષણની હાનિકારક અસરો તેમાં જોઈએ કે હવામાં ઉમેરાતા નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ શ્વાસમાં લેવા નુકસાનકારક છે અને પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી કેન્સર, હૃદયરોગ, એલર્જી જેવા રોગો થવાની સંભાવના વધે છે. હવામાં રહેલા સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વરસાદની પાણી સાથે ભળીને એસિડ વર્ષા કરે છે અને તેનાથી ત્વચા પર, ભૂમિ અને પાણીના વસતા સજીવો પર હાનિકારક અસર થાય છે. હાઇડ્રોકાર્બન પ્રદૂષકો નિલંબિત કણો સ્વરૂપે વધારે માત્રામાં હોય ત્યારે વાતાવરણને ધૂંધળું બનાવે છે. શિયાળામાં નિલંબિત કણો સાથે પાણી સંબંધિત થઈ ધુમ્મસ બનાવે છે જે વાહન અકસ્માત વધારે છે. ત્યારબાદ આપણે જોઈએ વિભાગ ડીમાં નીચેના પ્રશ્નોના આશરે 90-120 શબ્દમાં માગ્યા મુજબ સવિસ્તર ઉત્તર લખો. પ્રત્યેકના 4 ગુણ છે. તેમાં પહેલું કે ભૂમિ નિર્માણમાં અજૈવ અને જૈવ પરિબળોની ભૂમિકા સમજાવો. તેમાં આપણે જોઈએ સૂર્ય કે દિવસના સમયે સૂર્ય ઉષ્મા પથ્થરને ગરમ કરે છે. ગરમ પથ્થરોનું વિસ્તરણ થાય છે અને રાત્રિના સમયે પથ્થરો ઠંડા પડતા તેમનું સંકોચન થાય છે અને પથ્થરોના બધા જ ભાગો એક સરખા પ્રમાણમાં ગરમ થઈ વિસ્તરણ પામતા નથી અને તે જ પ્રમાણમાં ઠંડા થઈ સંકોચાતા નથી. આવું વારંવાર થવાના પરિણામે પથ્થરોમાં તિરાડો પડતી જાય છે અને કાળક્રમે મોટા પથ્થરો તૂટી નાના ટુકડાઓમાં પરિવર્તન થાય છે. પાણી ભૂમિ નિર્માણમાં પાણી બે રીતે મદદરૂપ છે. પાણી એ પથ્થરોની તિરાડોમાં પ્રવેશી તિરાડોને પહોળી કરે છે અને ઝડપથી વહેતું પાણી મજબૂત પથ્થરોને તોડી નાખી શકે છે. તીવ્ર ગતિથી વહેતું પાણી તેની સાથે પથ્થરોના મોટા અને નાના કણોને નીચે તરફ લઈ જાય છે અને છેવટે ભૂમિ કણોમાં ફેરવાય છે. આ રીતે ભૂમિ એ મૂળભૂત પથ્થરમાંથી ઘણા દૂરના સ્થાને મળી જાય છે. પવન તીવ્ર પવનથી પથ્થરોને ઘસારો થતા નાના કણો નિર્માણ પામે છે. આ નાના કણોને પવન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. લાઇકેન લીલ અને ફૂગની પરસ્પરતા દર્શાવતી આ વનસ્પતિઓ પથ્થરોની સપાટી પર ઉગે છે અને તે વૃદ્ધિ દરમિયાન અમુક પદાર્થોના સ્ત્રાવ કરે છે. આ સ્ત્રાવ પથ્થરોની સપાટીને તોડી પાવડરમાં ફેરવે છે. આમ ભૂમિનું પાતળું સ્તર બને છે. હવે આ સપાટી હોવાથી જેવી બીજી નાની વનસ્પતિઓને ઉગવા માટે સક્ષમ હોય છે. તેઓ પથ્થરને વધારે પ્રમાણમાં તોડે છે અને મોટા વૃક્ષોમાં મૂળ પથ્થરોની તિરાડોમાં જઈ વૃદ્ધિ પામે છે. તિરાડોને વધારે પહોળી કરે છે. આ રીતે સજીવો પણ ભૂમિ નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. ત્યારબાદ આપણે જોઈએ બીજું કે નાઇટ્રોજન ચક્રની આકૃતિ દોરી સમજાવો. હવે એમાં આપણે જોઈએ નાઇટ્રોજન ચક્રમાં કે જીવરસ પ્રાણીઓ, એમાં જીવરસ લીલી વનસ્પતિઓ, એમોનિયા, નાઇટ્રસ, નાઇટ્રેસ, વાતાવરણમાંનો નાઇટ્રોજન, નાઇટ્રોજન વાયુઓનું સ્થાપન, વાતાવરણીય અને ઔષધિ ઔદ્યોગિક સ્થાપન, નાઇટ્રિફિકેશન. ત્યારબાદ આપણે એમાં જોઈએ કે નિવસન તંત્રમાં જોવા મળતું સૌથી અગત્યનું પોષકક્ષમ નાઇટ્રોજન ચક્ર છે. નાઇટ્રોજનનું પ્રમાણ અને મહત્વ વાતાવરણમાં 78% નાઇટ્રોજનનું વાયુ સ્વરૂપે છે. સજીવોમાં પ્રોટીનના 2 બંધારણીય એકમ એમિનો એસિડ તેમજ ન્યુક્લિયર એસિડ RNA અને DNA જેવા જટિલ
કાર્બોનિક અણુઓના નિર્માણ માટે અને કેટલાક વિટામિન્સ માટે નાઇટ્રોજન પોષક તત્વો અગત્યનું છે. જૈવિક રીતે અગત્યના સંયોજનો આલ્કલોઇડ અને યુરિયામાં બંધારણીય ઘટક નાઇટ્રોજન છે. ત્યારબાદ જોઈએ નાઇટ્રોજનનું સ્થાપન, N2 સ્થાપન. તેમાં બધા સજીવો મુક્ત નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. આથી વાતાવરણના નાઇટ્રોજન તંતુઓને ક્ષારોનું રૂપાંતર થવાની ક્રિયાને નાઇટ્રોજન સ્થાપન કહેવામાં આવે છે. ત્યારબાદ નાઇટ્રોજન સ્થાપન બે રીતે મળે છે. રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન એટલે કે આકારમાં વીજળીના ચમકારા દ્વારા ઊંચા તાપમાને અને ઊંચા દબાણે વાયુ સ્વરૂપમાં N2નું તેના ઓક્સાઇડ NO2માં સ્થાપન થાય છે અને આ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ રૂપે વરસાદના પાણી સાથે મૃદાહરણ અને જલાવરણમાં પ્રવેશે છે ત્યારે વિવિધ સજીવો દ્વારા તેનો ઉપયોગ થાય છે. બીજું જૈવ નાઇટ્રોજન સ્થાપન. રાસાયણિક N2 સ્થાપન કરતાં જૈવ N2 સ્થાપન અનેક ગણું વધારે હોય છે અને તેમાં સજીવો ભાગ લે છે. ત્યારબાદ બીજું શિંબીકુળની વનસ્પતિઓ કઠોળના મૂળમાં વિશિષ્ટ પ્રકારની સંરચના, મૂળ ગંડિકામાં રહેલા સહજીવી બેક્ટેરિયા, સાયબોઝિયમ ભૂમિમાં રહેલા કેટલાક મુક્તજીવી બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપનની ક્ષમતા ધરાવે છે. આ સજીવો વાતાવરણમાં N2નું એમોનિફિકેશન દ્વારા એમોનિયા NH3માં રૂપાંતર કરે છે. એમોનિયા NH3 નાઇટ્રીકરણ ક્રિયા દ્વારા નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં ફેરવાય છે. જૈવ ઘટકોમાં N2નું વહન એમોનિયમ નાઇટ્રેટ કે નાઇટ્રેટનું વનસ્પતિઓમાં શોષણ કરી તેમને એમિનો એસિડમાં ફેરવે છે અને એમિનો એસિડનો ઉપયોગ પ્રોટીન નિર્માણમાં થાય છે. N2નો ભૌતિક પર્યાવરણમાં પુનઃ પ્રવેશ. જ્યારે વનસ્પતિઓ અને પ્રાણીઓનું મૃત્યુ થાય છે ત્યારે મૃતદેહ ભૂમિમાં ઉમેરાય છે. ભૂમિમાં રહેલા કેટલાક બેક્ટેરિયા વિવિધ સંયોજનમાં આવેલા નાઇટ્રોજનનું નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં રૂપાંતર કરી ભૂમિમાં પાછા મુક્ત કરાય છે. તેમનો વનસ્પતિ ફરી ઉપયોગ કરી શકે છે. ડિનાઇટ્રિફિકેશન એ કેટલાક પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રાઇટ અને નાઇટ્રેટનું અણુ સ્વરૂપે નાઇટ્રોજનના રૂપાંતર કરે છે. આમ નાઇટ્રોજન પુનઃ વાતાવરણમાં પ્રવેશે છે. આમ વાતાવરણનો નાઇટ્રોજન પોતાના મૂળભૂત સ્વરૂપમાંથી ભૂમિ અને પાણીમાં સાદા અણુઓના સ્વરૂપમાં ફેરવાય છે. તે સજીવોમાં વધારે જટિલ અણુઓના સ્વરૂપમાં ફેરવાય અંતે સામાન્ય સ્વરૂપમાં વાતાવરણમાં પાછો આવે છે. ત્રીજું જોઈએ કાર્બન ચક્રની આકૃતિ દોરી સમજાવું. તેમાં પૃથ્વી પર કાર્બન ઘણું વિવિધ સ્વરૂપમાં મળી આવે છે. હીરા અને ગ્રેફાઇટમાં તે મૂળભૂત સ્વરૂપે મળી આવે છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ તરીકે, જ્યારે મૃદાવરણમાં વિવિધ પ્રકારના ખનિજોમાં કાર્બોનેટ અને બાયકાર્બોનેટ તરીકે કાર્બન મળી આવે છે. સજીવોમાં કાર્બનનું મહત્ત્વ. બધા જ સજીવોમાં કાર્બન આધારિત અણુઓ કાર્બોદિત પ્રોટીન ચરબી ન્યુક્લિક એસિડ અને વિટામિન છે. વિવિધ પ્રાણીઓનું બાહ્ય કંકાલ અને અંતઃ કંકાલ કાર્બોનિક ક્ષારોનું બનેલું છે. વાતાવરણના CO2નો ઉપયોગ. ક્લોરોફિલ ધરાવતા બધા સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા તેનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે અને આ ગ્લુકોઝના અણુ અન્ય પદાર્થોમાં રૂપાંતર પામે છે અથવા સજીવોમાં મહત્ત્વના અન્ય અણુઓનું સંશ્લેષણ કરવા માટે ઊર્જા આપે છે. વાતાવરણમાં CO2નો ઉમેરો કે જીવંત સજીવોમાં ઊર્જા મેળવવાની શ્વસન પ્રક્રિયામાં ગ્લુકોઝનો ઉપયોગ થાય છે. શ્વસનની ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરીને કે કર્યા વગર ગ્લુકોઝમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે અને આ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉમેરાય છે. દહનની ક્રિયા જેમાં રસોઈ માટે, ઉષ્મા મેળવવા, પરિવહન માટે અને ઉદ્યોગમાં બળતણનો ઉપયોગ થાય છે, તેના દ્વારા ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉમેરાય છે. ઔદ્યોગિક ક્રાંતિથી અને મોટા પ્રમાણમાં અશ્મ બળતણનો ઉપયોગથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની ટકાવારી બમણા પ્રમાણમાં વધી છે. આમ કાર્બનનું વિવિધ ભૌતિક તેમજ જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃ રાષ્ટ્રીયકરણ થાય છે.